सत्तर धोळकिया धर्मांतरण केस में सलाउद्दीन ने वडोदरा लावामां आव्यो छे। उमर गौतम ने पण वडोदरा लावामां आव्यो छे। उत्तर प्रदेश पोलीस पासेथी बन्ने आरोपीओनो कब्जो मेळवायो छे। बन्नेनी पूछपरछ बाद सिमीना शकमंदो अंगे पण तपास थई रही छे। पोलीसनी साइलेंट मोड पर रहेला सिमीना कार्यकरो पर वॉच। पोलीस तपासमां सलाउद्दीन अने मोहम्मद मंसूरीना वडोदरामां सिमीना निष्क्रिय चार कार्यकरो साथे संपर्कमां होवानुं बहार आव्युं छे। सलाउद्दीन अने उमर गौतमना रिमांड लीधा बाद आरोपीओए शहरना कया सिमीना कार्यकरो साथे नाणाकीय लेवड़देवड़ करी छे के नहीं, पूछपरछ बाद ज सिमी कनेक्शन अंगे वधु हकीकत बहार आवशे। न्यूज 18 संवाददाता अंकित अमारी साथ जोड़ाई गया छे, जेमनी पासे वधु अपडेट मेळवीशुं। अंकित, पळेપળની અપડેટ્સ પોલીસ ખુદ મેળવી રહી છે, પ્રયાસ થઈ રહ્યા છે તમામ સંપર્કોને શોધવાના, હાલમાં વધુ શું જાણકારી આપની પાસે? જી બિલકુલ સિદ્ધાર્થ, જે વડોદરા એસઓજી પોલીસે જે ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખ પર જે ધર્માંતરણ મુદ્દે ફંડિંગનો કેસ નોંધ્યો હતો, ત્યારે યુપી પોલીસ જે સલાઉદ્દીનને લઈ ગઈ હતી, ત્યારબાદ યુપી પોલીસના કસ્ટડીમાં હતો, ત્યારે વડોદરા પોલીસે આજે તેનો કબજો લીધો છે। ટ્રાન્સફર વોરંટી જે છે તે ઉત્તર પ્રદેશ પોલીસ આજે સલાઉદ્દીનને વડોદરા મોકલવામાં લઈને આવી છે, અને ત્યારબાદ હાલ જે છે તે સલાઉદ્દીન અને ઉમર ગૌતમ બંને જણને જે છે તે હાલ કોર્ટની અંદર હાજર કરવામાં આવે છે। કોર્ટની અંદર હાજર કરીને હાલ કાર્યવાહી ચાલી રહી છે। પોલીસ રિમાન્ડ માગશે। રિમાન્ડ બાદ જે છે તે એમના જે સિમીના જે કનેક્શન છે, જે નિષ્ક્રિય સિમીના કાર્યકર્તાઓ છે તેમનું કનેક્શન સામે આવ્યું છે, એટલે એ પણ પૂછપરછ કરશે કે જે જે ફંડિંગ હતું, જે ફોરેનનું જે ઇલીગલ ફંડિંગ હતું, તેનામાંથી એમને કોઈ સિમીના કાર્યકર્તાઓને પૈસા આપ્યા, એટલે આતંકી પ્રવૃત્તિ માટેના પૈસા આપ્યા છે કે નહીં। અને બીજું જે છે તે ધર્માંતરણ મુદ્દે પણ જે છે અલગ અલગ મુદ્દાઓ પર તપાસ થશે, કારણ કે વડોદરા છે, પછી ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને જે ગુજરાતની જે પાકિસ્તાનની બોર્ડર પાસેનું જે ભુજ છે ત્યાં આગળ પણ મસ્જિદ બનાવવા માટેના પૈસાનું સામે આવ્યું હતું। ત્યારબાદ જે વધુ તપાસ છે તે કરવા માટે આજે સલાઉદ્દીન અને ઉમર શેખને યુપી પોલીસ વડોદરા પોલીસને સોંપી છે, અને હાલ કોર્ટની અંદર જે છે તે કાર્યવાહી ચાલી રહી છે। જી સર, અંકિત, વડોદરા પોલીસ તરફથી કયા કયા પ્રશ્નોનું અથવા તો કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવશે? કારણ કે એ પણ સામે આવ્યું હતું કે કેન્દ્ર સરકારનો વિરોધ કરવા માટે દિલ્હીમાં જે ધરણા થયા તેમાં પણ આ જ એનજીઓ તરફથી ફંડિંગ કરવામાં આવ્યું છે, રાજ્યની અંદર પણ આવા અનેક કિસ્સાઓને લઈને પણ ધ્યાન રાખવામાં આવશે? હા જી બિલકુલ સિદ્ધાર્થ, જે ભૂતકાળની અંદર જે યુપી પોલીસના તપાસમાં અને વડોદરા પોલીસના તપાસની અંદર જે વાત ખુલી હતી કે જે સીએનો સમર્થન હોય, સીએના વિરોધની અંદર જે લોકો કામ કરતા, સીએના સમર્થન વિરોધની અંદર જે લોકો અહીં આગળ કામ કરતા હતા, પછી જે દંગાઈઓ હતા, દંગાઈઓને છોડવા માટે પણ આ લોકોએ પૈસાનો ઉપયોગ કર્યો તેવું સામે આવ્યું છે। ત્યારે વધુ જે છે તે હવે જે સિમી જે છે, એટલે કે જે આતંકવાદી સંગઠન છે, જે સિમી તેના જે નિષ્ક્રિય જે લોકો છે, જે નિષ્ક્રિય ટ્રિપલ સેલ છે, તેમના પણ સંપર્કમાં આવવાની વાત ખુલી છે। એટલે કહી શકાય કે હવે જે પોલીસ વડોદરા પોલીસ જે છે, એટલે સિમીના જે સિમીના કયા લોકોના લોકો કોન્ટેક્ટમાં હતા, શું ફંડ મળી આપ્યું છે કે શું, અને બીજું શું આગળ આતંકી પ્રવૃત્તિ માટે તો બીજું કોઈ ફંડ નથી આપીને, બીજી કોઈ મસ્જિદો બનાવવા માટે કે બીજા કોઈ અલગ અલગ મુદ્દાઓ માટે તો આ લોકોએ જે બહારથી જે ફંડ આવેલો તેનો ઉપયોગ કર્યો છે કે નહીં તે વિષય પર હવે વડોદરા પોલીસ જે છે તે તપાસ કરશે। જી આભાર અંકિત, સમગ્ર માહિતી બદલ। તો જે ફોરેન ફંડિંગ છે, ખાસ કરીને દુબઈ, ઇંગ્લેન્ડ તમામ જગ્યાએથી જે નાણાં આવ્યા હતા તેનો ઉપયોગ શેમાં કરવામાં આવ્યો છે? કારણ કે જે નાણાં હતા તે સ્વાસ્થ્ય સુવિધાઓ માટે આપવામાં આવ્યા હોવાનું જે દાન કરનારા લોકો હતા તેઓનું કહેવું હતું, પરંતુ આ ફંડિંગમાં મસ્જિદથી બાંધકામને લઈને તમામની વચ્ચે ધર્માંતરણને લઈને અનેક કેસોની ખુલાસા થયા હતા, સાથે જ CAAના વિરોધમાં જે મોટું કેન્દ્ર સરકાર વિરુદ્ધ દિલ્હીની અંદર ધરણા પ્રદર્શન થયું હતું તેમાં પણ આ ફંડિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો યુપી અને વડોદરા પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો। તો આમ તમામ મુદ્દાઓને લઈને વધુ તપાસ કરવામાં આવશે, અને જ્યારે વડોદરા પોલીસ પાસે હવે ફરી એક વખત આરોપીઓ આવ્યા છે તો તેમની પાસેથી પૂછપરછમાં એ પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે શું ગુજરાતમાં આવનાર સમયની અંદર આ નાણાંનો કોઈ ખોટી રીતે ઉપયોગ કરવાનો પ્રયાસ થયો હતો, કે ભૂતકાળમાં કોઈ જગ્યાએ ઉપયોગ થયો છે કે કેમ। આ તરફ વડોદરાના ગોત્રી રેપ કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। મુખ્ય આરોપી અશોક જૈનને કોર્ટમાં રજૂ કરાયો છે। રિમાન્ડ પૂરા થતાં અશોક જૈનને ફરી કોર્ટમાં રજૂ કરાયો છે। અશોક જૈનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે। ક્રાઇમ બ્રાન્ચે વધુ રિમાન્ડ ન માગતા જેલ ભેગો કરાયો હોવાની પણ જાણકારી મળી છે। રિમાન્ડ પૂરા થતાં અશોક જૈનને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। હવે વાત કરીએ ખાતરમાં ભાવ વધારાની। દિવાળી પહેલા ખેડૂતો પર વધુ એક મોંઘવારીનો માર। ખાતરમાં અસહ્ય ભાવ વધારાથી ખેડૂતોની દિવાળી બગડી છે। એનપીકે ખાતરની 50 કિલોની બોરીમાં 265 રૂપિયાનો વધારો કરાયો છે।
एनपीके खातर बोरी 1175 થી વધી 1440 થયા છે। एएसपी में बोरी 175 રૂપિયાનો વધારો થયો છે। एएसपी में बोरी 1050 થી વધી 1225 થયા છે। पोटाश में 50 किलो की बोरी 165 वधारो थयो छे। तो पोटाश ना भाव 875 थी वधी 1040 थता। सल्फेट की बोरी में 40 रुपया वधारो थयो छे। सल्फेट में बोरी 735 थी वधी 775 रुपया थया छे। बनासकांठा खातर में भाव वधता खेडूतों में पण रोष जोवा मळी रह्यो छे। तो आ तरफ अरवली में पण खेडूतोए खातर में भाव वधारानो विरोध कर्यो हतो। तेमनुं कहेवुं हतुं के एक तरफ खेडूतनी आवक वधी नथी रही, बीजी तरफ खर्च वधी रह्यो छे, ने जे रीते खातरना भाव में वधारो करवामां आव्यो छे, खेडूतो उपर धरतीपुत्रो उपर बोझ वधी जशे। અરવલ્લી જિલ્લાના જે ખેડૂતો છે ખેડૂતોમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે પ્રકારે ખાતરોમાં ભાવ વધારો સામે આવ્યો છે કે જેમાં એનપીકે એએસપી સલ્ફેટ પોટાશ સહિતના જે ખાતર છે તેમાં 40 થી લઈને 265 રૂપિયાનો ભાવ વધારો સામે આવ્યો છે, જેના કારણે અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। કારણ કે જે પ્રકારે ખેડૂતી કરવી મોંઘી બની રહી છે, પેટ્રોલ ડીઝલના જે ભાવ વધારો થયો છે તેના કારણે અહીં ખેડૂતો મારી સાથે છે, ખેડૂતોની વાત કરીશ। આપ ખેડૂત છો, ખાસ કરીને ખાતરનો ભાવ વધારો થયો છે, કેવી અસર થશે તમને? હેલો, પૂરેપૂરી અમને અસર છે કે ખાતરના ભાવ વધી ગયા છે અને જે મફીનો પૂરો ભાવ મળતો નથી એટલે અમારે ખાતરના ભાવ 500 રૂપિયા ખાતરના ભાવ વધારે છે અને 200 રૂપિયા મફળીના ભાવ વધારે છે। અત્યારે હાલમાં જે પેટ્રોલ ડીઝલનો ભાવ જે વધી ગયો છે એના માટે ખેતી કરવામાં બહુ મુશ્કેલી પડે છે અને એના લીધે ખેડૂત બહુ અત્યારે નુકસાનમાં જઈ રહ્યો છે। અને ખેડૂતના આ રીતના જો ભાવ વધારો થતો રહ્યો પેટ્રોલ ડીઝલમાં તો આગળ ખેડૂતને બહુ નુકસાન થાય એમ છે। ખાતરમાં ભાવ વધારા કરવાથી આપણે ખેતી છે કરી શકતા નથી ખેડૂત, નાના ખેડૂત છે, બહુ નાના ખેડૂતો ખેતી કરી શકતા નથી। આજે ખાતરમાં 20 રૂપિયા 25 રૂપિયાથી લઈ 360 રૂપિયા સુધી વધારો કરવામાં આવ્યો છે, જે તે બહુ સારી બાબત ના કહેવાય સરકાર શ્રી માટે। પેટ્રોલનો ભાવ છે બહુ આસમાને જતો રહ્યો છે તો નાના ખેડૂતો ખેતી ના કરી શકે એના માટે ખેડૂત વિશે સરકારે વિચારવું જોઈએ। તમારે કેટલા વીઘા જમીન છે અને હાલ જે ખાતરનો ભાવ વધારો કર્યો તેના કારણે તમારા ઉપર શું અસર થશે? આમાં તો મોટો નુકસાન થવાનું, ભાવ વધારો થયો અને આપણે મારી 10 વીઘા જમીન છે એમાં અત્યારે ખાતર તમે જોવા જાઓ લેવા જાઓ તો અત્યારે આપણે બહુ મોંઘવારી વધી ગઈ છે, પેટ્રોલ ડીઝલના ભાવ અત્યારે બહુ વધી ગયા છે। અત્યારે ખેડૂત ખેતી કરે તો એના માટે ખેડૂતને પેટ્રોલ ડીઝલના ડીઝલ બધું ટ્રેક્ટરથી કામ કરવાનું, અત્યારે માણસો બહુ શોર્ટેડ થઈ ગઈ, બધું ટ્રેક્ટરથી કામ કરવાનું એટલે એનામાં માણસોની ટ્રેક્ટર મજૂરી ખર્ચ વધી ગયો ખેતીનો। ચોક્કસથી જે પ્રકારે આ હરેશભાઈ છે એ સહિતના જે અન્ય ખેડૂતો છે એમનું એક જ કહેવું થાય છે કે જે પ્રકારે મોંઘવારી વધી રહી છે તેની સામે રાહત મળવી જોઈએ, ત્યારે જે પ્રકારે હવે ખાતરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે 40 થી 265 રૂપિયા, તેને લઈને ખેડૂતોની કમર તોડી દેવામાં આવી છે। ખાસ કરીને જે પ્રકારે ખર્ચો વધ્યો તેની સામે આવક યથાવત છે અને કોરોના માહોલમાં ખેડૂતોએ સૌથી વધુ મુશ્કેલીનો સામનો પણ કર્યો છે, તેવા સંજોગોમાં સરકાર દ્વારા જે આ ભાવ વધારો છે પરત ખેંચવામાં આવે તેવો આક્રોશ અને વિરોધ કરવા ખેડૂતો આગેવાનોએ આ ભાવ વધારાનો વિરોધ કર્યો છે। ખેડૂતોએ ખાતરમાં સબસિડી વધારવાની પણ માંગ કરી છે। ઇફકો કંપનીના તરફથી આજે જે એરિયા મેનેજર તરફથી મંડીઓને જણાવવામાં આવ્યું છે કે ઇફકોના એનપીકે 1232 અને 1026માં 265 રૂપિયા 50 કિલોની બેગના ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે। આ વધારાને કારણે સમગ્ર ખેડૂતોમાં ભારે નાખુશી છે। કોઈ પણ ખેડૂતોને કોઈ પણ ફર્ટિલાઇઝરમાં ભાવ વધારો જે સરકારે અગાઉ લીધો છે એથી વધારે કોઈ ખાનગી કંપની લેતી હોય, અમારી સહકારી સંસ્થાઓ ગુજકો માસોલનો ચેરમેન પણ છું અને ગુજકો માસોલ ગુજરાતના તમામ ગામડાઓમાં ખાતર પૂરું પાડે છે। અમારી તરફથી કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નથી, પણ પ્રાઇવેટ કોઈ આવું ખાતર વધારો જો ભાવ લેતા હોય તો
અમને જાણ કરે એની અમે એક્શન લેવા માટે સરકારમાં. પરંતુ મહત્વની વસ્તુ કે આ ખાતરની અંદર આ મોંઘવારી પ્રમાણે ભાવ વધારો ન થવો જોઈએ, કારણ કે જે સિસ્ટમથી મોંઘવારી વધી રહી છે એ સિસ્ટમથી ખેડૂતોની જણસના ભાવ વધતા નથી. એટલે ઘણા બધી એવી જે નાની નાની જે ખાતરની પ્રોડક્ટો છે એની અંદર અમુક કંપનીઓએ જે નાના મોટા ભાવ વધારો કર્યો છે તો એ ધીમે ધીમે ખેડૂતોને માર પડી ગયો છે. એટલે સરકારે આની અંદર થોડુંક વધારે ધ્યાન દઈ અને જગતના તાતને મુશ્કેલી ન પડે એના માટે આ ખાતરોની અંદર વધારો ન થાય એવા પગલાં લે એવી ખેડૂતોની માગણી છે. આ તરફ ગુજરાતના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે તાજેતરમાં જ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી, જેમાં ખેડૂતોને લગતા વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે ખેડૂતો અંગે શું શું ચર્ચા થઈ અને આગામી સમયમાં સરકાર ખેડૂતોને કેવી રીતે મદદરૂપ થશે તે અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે ખાસ વાતચીત કરી. ગુજરાત રાજ્યના કેબિનેટ કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે, ત્યારે આપણી સાથે રાઘવજીભાઈ છે. રાઘવજીભાઈ, વડાપ્રધાન સાથેની શુભેચ્છા મુલાકાત, સૌ પ્રથમ મંત્રી બન્યા બાદની આપની મુલાકાત કેવી રહી અને શું ચર્ચા થઈ? ખૂબ જ સારા વાતાવરણમાં આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે મારી મુલાકાત થઈ. નરેન્દ્રભાઈએ મને મારા કામમાં સફળતા મળે એવી શુભેચ્છાઓ આપી અને અમે તેની સાથે ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અને ખેડૂતોના પ્રશ્નો આ બંને વિશે નરેન્દ્રભાઈ સાથે વિશદ ચર્ચાઓ થઈ અને એકંદરે આ મુલાકાત ખૂબ જ સંતોષકારક રીતે થઈ. રાઘવજી, ખાસ કરીને જિલ્લામાં જે પ્રકારની પરિસ્થિતિ હતી, જામનગરમાં પૂરની વાત હતી, એમના મુદ્દે કંઈ વડાપ્રધાન સાથે ચર્ચા થઈ છે અને આગામી સમયમાં ખેડૂતોને આ મુદ્દે કેવી છે વ્યવસ્થા મળશે? ખેડૂતોના પ્રશ્નો અંગે ચર્ચા થઈ એમાં તમામ મુદ્દાઓનો સમાવેશ થઈ જાય છે. એટલે બીજી વાત કે જે ખેડૂતોની પૂરની પરિસ્થિતિ અંગે અમે અહેવાલ મંગાવ્યો હતો, મેં પોતે પણ જાત નિરીક્ષણ કર્યું હતું અને આ બધી પરિસ્થિતિ સરકારની વિચારણા હેઠળ છે અને ટૂંક સમયમાં સરકાર એની જાહેરાત કરશે. ખાસ કરીને વાત કરવામાં આવે ખેતર ખાડો ખેડૂતો માટે જે ખાતરના ભાવ વધારાની વાત છે, એનપીડીમાં જે ભાવ વધ્યો છે, શું કહેશો આ અંગે કૃષિમંત્રી તરીકેના ગુજરાતના ખેડૂતોને બોજ પડી રહ્યો છે? ભાવ વધાર અંગેનો નિર્ણય કેન્દ્ર સરકાર હસ્તકનો છે. જ્યારે ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં રાસાયણિક ખાતરોમાં ડીએપી અને યુરિયા ખાતર આ બંનેનો મોટા પ્રમાણમાં વપરાશ થાય છે અને એમાં કોઈ અત્યારે ભાવ વધારો નથી. વાત છે એનપીકેની, જેમાં 125 રૂપિયા જેટલો ભાવ વધારો થયો છે, પણ ગુજરાતમાં એનો વપરાશ નહીવત છે, જેથી ખેડૂતો ઉપર એની કોઈ બહુ અસર થાય એવું મને લાગતું નથી. ખાસ કરીને ખેડૂતો માટે સહાયની વાત હોય, કેટલા સમયમાં સહાય મળી જશે, કારણ કે સહાયોથી ખેડૂત વંચિત થાય, ત્યારે શું કહેશો અંગે? મેં કીધું એમ ટૂંક સમયમાં જ ખેડૂતો અંગેની સહાયની જાહેરાત સરકાર કરશે. બિલકુલ, જે પ્રકારે વાત કરી ખેડૂતોને ટૂંક સમયમાં સહાય મળશે, ખાતરના પ્રશ્ને પણ કૃષિમંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું છે કે ગુજરાતમાં જે ખેડૂતો છે તે ખેડૂતો ડીએપી અને બીજા અન્ય જે રાસાયણિક ખાતરો છે તેનો ઉપયોગ કરે છે, ત્યારે એનપીકેના ભાવ વધારાનો તેમને કોઈ માર નથી પડતો. ત્યારે કૃષિમંત્રીએ ન્યૂઝ 18 સાથે આ ખાસ વાતચીત કરી અને ખેડૂતોને પણ આશ્વસ્ત કર્યા છે કે ટૂંક સમયમાં એમને સહાય પણ મળી જશે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. વિરમાદબનું સ્વાગત છે. ગુજરાત કોંગ્રેસના પદાધિકારીઓ માટે મંથન થઈ રહ્યું છે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા સાથે ખાસ વાતચીત થઈ રઘુ શર્માએ કહ્યું કે તાજેતરમાં ગુજરાત પ્રવાસ કર્યો, ધારાસભ્યો કાર્યકરો પાસેથી મંતવ્યો મેળવ્યા હતા, ફીડબેકને હાઈકમાન્ડ સામે રાખવામાં આવશે અને ટૂંક સમયમાં પ્રદેશ પ્રમુખ વિપક્ષના નેતાના નામની જાહેરાત થશે. 2022માં કોંગ્રેસની સત્તા આવશે તેવો આશાવાદ પણ તેઓએ વ્યક્ત કર્યો. हमारे साथ बात करने के लिए मौजूद हैं गुजरात के प्रभारी रघु शर्मा जी. सर, आज जो CWC की बैठक हुई, क्या कुछ अहम मुद्दों पर यहाँ पर बात हुई? देखिए, पार्टी के संगठनात्मक चुनाव के बारे में प्रोग्राम तय करने की बात हुई है और बाकी सारी पार्टी राहुल गांधी जी के नेतृत्व में, सोनिया जी के नेतृत्व में एकजुट है और सब मिल के आने वाले समय में जो भी चैलेंजेज है और जिस तरह से देश के हालात बने हैं आज भारतीय जनता पार्टी की सरकार रहते हुए, उन हालातों से मुकाबला करेंगे और दलितों की, हमारे जो पिछड़े तबके के लोग हैं, आदिवासी लोग हैं, उन सब लोगों की आवाज़ कांग्रेस पार्टी बनेगी, ये सारा अंदर चर्चा का विषय रहा.
सर, तो ये संगठन के चुनाव कब तक होंगे? क्या ये कुछ एक डेट भी तय की गई है, समय सीमा भी निर्धारित की गई है? पूरा कार्यक्रम आज AICC की तरफ से अनाउंस हो जाएगा। सर, अगले साल गुजरात में चुनाव होने हैं, अध्यक्ष का पद अभी तक खाली पड़ा हुआ है, ऐसे में किस तरीके से तैयारियां शुरू हो पाएंगी वहाँ पर? ये जल्दी हो जाएगा ये भी फैसला। सर, लंबे समय से इंतजार कर रहे हैं कार्यकर्ता? मुझे तो 7 तारीख को प्रभारी बनाया है, आज 16 तारीख है मेरे ख्याल से, जल्दी फैसला हो जाएगा। सर, जल्दी तो फैसला हो जाएगा, आप प्रभारी बने, किस तरीके की क्या स्ट्रैटेजी रहेगी चुनावों को लेकर? देखिए, कांग्रेस संगठन मजबूती के साथ खड़ा हो, स्टेट लेवल की यूनिट बने, प्रदेश का अध्यक्ष बने, CLP लीडर बने, और उसके अलावा जिले हमारे मजबूती से बने, 182 असेंबली कॉन्स्टिट्यूएंसीज है, उन सब में हमारे लोग वहाँ हम डेपूट करेंगे, ग्रास रूट पे काम होगा पूरा, और जो इश्यूज हैं पब्लिक के, करीब 20-25 साल हो गए BJP को वहाँ सरकार में रहे, और 25 साल के बाद भी आज बेरोजगारी का क्या हाल है, आज महंगाई की क्या स्थिति है गुजरात के अंदर, कानून और व्यवस्था की क्या स्थिति है, वहाँ के किसान किस हालात में है, और बहुत बड़ी पेंडेमिक COVID-19 से हम लोग गुजरे हैं, तो इस दौर में वहाँ के गरीब आदमी और वहाँ का जो मध्यम वर्गीय परिवार है उसको चिकित्सा सुविधाएं दे पाई है नहीं दे पाई है सरकार, क्योंकि अमीरों के लिए तो वहाँ अस्पताल हैं लेकिन गरीब आदमी को उसके हाल पर छोड़ दिया गया, यही शिक्षा का हाल है वहाँ, तो ये जो मुद्दे हैं, और सबसे बड़ा मुद्दा वहाँ 2017 में 5 साल के लिए सरकार बनाई, जिन चेहरों को आपने लेके 4 साल सरकार चलाई, मुख्यमंत्री हो, उप मुख्यमंत्री हो, पूरी कैबिनेट हो, आपने रातों रात उनको बदला, तो कारण तो बताना चाहिए कि भाई इन्होंने क्या गलती की है। सर, तो गुजरात में आपका मुकाबला किससे रहेगा, क्योंकि आम आदमी पार्टी भी उतार रही है अपने बंदों को? देखिए, वो तो पूरी गुजरात की जनता भी जानती है, पॉलिटिकल समझ वाले लोग जानते हैं कि आम आदमी पार्टी वहाँ BJP से मुकाबला नहीं कर सकती, OBC की पार्टी मुकाबला नहीं कर सकती, वो क्यों आ रहे हैं ये तो दीवार पे लिखा हुआ है, लेकिन उनके मंसूबे हम कामयाब नहीं होने देंगे। आपने देखा, ये थे हमारे साथ बात करने के लिए गुजरात के प्रभारी रघु शर्मा जी, जिनका कहना है कि 2022 के चुनावों में ग्राउंड पे काम किया जाएगा। कैमरा पर्सन गौरव गिरी के साथ रचना, News 18 दिल्ली। आ तरफ संघ प्रदेश दादरानगर हवेली संसदीय बैठक की पेटा चूंटनी में प्रचार पूरजोश में चाली रहा है। बैठक पर प्रचार माटे आज शिवसेना प्रवक्ता संजय रावते प्रवास कर्यो, ज्यां तेमणे शिवसेना उम्मीदवार कलाबेन डेलकर माटे प्रचार करी पत्रकार परिषद योजी हती। सांसद मोहन डेलकर ना अवसान बाद आ बैठक खाली जा। बैठक पर भाजप तरफ थी महेश गावित, कांग्रेस थी महेश गुड़ी अने शिवसेना तरफ थी कलाबेन डेलकर दावेदारी करी रहा छे, तो एक अपक्ष उम्मीदवार सहित कुल 4 उम्मीदवारों वच्चे जंग छे। पत्रकार परिषद में संजय रावते केन्द्र सरकार अने भाजप पर शाब्दिक प्रहारो कर्या। 30 ऑक्टोबरे बैठक पर मतदान थवानुं छे। हमारे कलाबेन के सामने एक ताकत है, पावर है सत्य की, जीत सत्य की होगी। तो आप लाइए ना, किसको लाना है लाइए, जो बाइडेन को लेके आइए, किसको लाना है आपको, आप लाइए। कांग्रेस ने व्यारा तालुका पंचायत में गाबड़ू पड़ू है। जिला कांग्रेस आगेवानोए भाजप जिला प्रभारी मंत्री मुकेश पटेल हाजरी में ज भाजप नो खेस धारण कर्यो हतो। कार्यक्रम में तालुका पंचायत कांग्रेस प्रमुख जशुबेन गामित और न्याय समिति अध्यक्ष सहित 5 सभ्य भाजप में जोड़ाया। व्यारा तालुका पंचायत पर कांग्रेस कब्जो कर्यो हतो, जो कि 20 बैठक पैकी प्रमुख सहित 5 सभ्य भाजप में जोड़ाता। 11 सभ्य साथ भाजपे व्यारा तालुका पंचायत पर भगवो लहरावी दीधो छे। आ साथ जिल्ला में 7 पैकी 6 तालुका पंचायत पर भाजपे कब्जो मेळवी लीधो छे। देवभूमि द्वारका में आम आदमी पार्टी ना पूर्व जिला प्रमुखे धोरण 10 ना बोगस मार्कशीट नू कौभांड आचर्यु होवानी घटना सामे आवी। आ समग्र मामला में पुलिस आपना पूर्व जिला प्रमुख और नेता कारू गढ़वी सामे छतरपिंडी नी फरियाद नोंधी छे। कारू गढ़वी पर 2 विद्यार्थियों पास थी पैसा ले बोगस मार्कशीट आपी होवानो आरोप छे। वर्ष 2017 में फरियादीनो जे पुत्र छे ते धोरण 10 मां परीक्षा में नापास थयो हतो, त्यारे तेज वर्षे कोई पण जातनी परीक्षा के फॉर्म भर्या वगर ज भरोसो अपावी फरियादी पासे थी 27,000 अने साहेबो पासे थी 15,000 रूपया लीधा हता। आरोपीए दिल्ली राज्य बोर्ड की मान्यता धरावती राष्ट्रीय मुक्त विद्यालय शिक्षा संस्था नामे धोरण 10 नू बोगस बनावटी मार्कशीट बनावी आपी हती। पोलीसे आरोपी की धरपकड़ करी वधु कार्यवाही हाथ धरी छे। अमदावाद स्थित वाडज में गोकुल विला होटल में तोड़फोड़ थे सीसीटीवी फूटेज सामने आया है। होटल में ID वगर रूम लेवा बाबते तोड़फोड़ करी थी। जितनाई नामना युवके ID वगर नी रूम की मांगणी करी थी। मालिके रूम न आपता तोड़फोड़ करी थी, जयरे तोड़फोड़ की समग्र घटना सीसीटीवी में कैद थी है।
જીતનાઈ વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જીતનાઈથી સ્થાનિક લોકો પણ પરેશાન છે. ગઈ તારીખ 12-10-2021 રોજ જીત રમેશભાઈ નાઈ કરીને એક જે આરોપી ખરો એને ગોકુલ વિલા હોટલ જે જુનાવાડા સર્કલની સામે આવેલી છે તે હોટલ ઉપર જઈને રૂમ બાબતે પૂછપરછ કરતા તેના જે માલિક ખરા વસંતસિંહ તે લોકોએ ના પાડી દીધેલી કે ભાઈ તમારી પાસે આઈડી કાર્ડ નથી અને અમે તમને રૂમ પ્રોવાઈડ કરીશ નહીં. અને આ બાબતે આ જે જીત ખરો એને ધાકધમકી કરેલી ને કેમ કે ભાઈ હોટલ ખાલી કરીને જતો રહેજે કે તારા તાટિયાને તોડી નાખી જેવી ધમકી આપેલી. અને ત્યારબાદ એ પોલીસ સ્ટેશન આવતા અમે ગઈ તારીખ 15-10-2021 રોજ અમે એ બાબતની વસંતસિંહની ફરિયાદ દીધેલી છે અને જીત રમેશભાઈ નાઈને એરેસ્ટ કરેલો છે. આ તરફ આણંદમાં બાઇક શોરૂમમાંથી 6,75,000ની ચોરી થઈ હતી. ખંભાતના રોયલ મોટર્સ બાઇક શોરૂમમાં થઈ ચોરી. તસ્કરોએ 7.25 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા છે. તસ્કરીની ઘટના સમગ્ર સીસીટીવીમાં કેદ થતી જોવા મળી રહી છે. પલસાણા તાલુકાના કડોદરા ખાતે આવેલ પ્રિયંકા ગ્રીન સિટી સોસાયટીમાં છેડતી કરી આતંક મચાવનાર યુવકની અટકાયત કરવામાં આવી છે. જો કે યુવાનને જામીન મળતા તેણે ફરી પરિવારને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. માથાભારે યુવકે યુવતીનો પીછો કરી છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. મુશ્કેલીમાં મુકાયેલા પરિવારે ફરી એકવાર પોલીસ ફરિયાદ કરતા યુવકની અટકાયત કરવામાં આવી છે. થોડાક દિવસ અગાઉ જ આ મામલો ચર્ચામાં આવ્યો હતો જેમાં યુવક તલવાર લઈ ખુલ્લેઆમ યુવતીના પરિવાર પર ત્રાટક્યો હતો. આ અંગે યુવકની અટકાયત પણ કરવામાં આવી. જો કે ફરી એકવાર યુવકની હેરાનગતિથી યુવતીનો પરિવાર ભારે ભયમાં છે. આજે આરોપી છે રાહુલ સિંહ એ થોડો સાયકિક પ્રકારનો છે. થોડો એની મધરને પણ મળી. અમે અહીંયા જ્યારે પણ એને આરોપી રસ કરીને જ્યારે બોલાવ્યું તપાસ કરી તો થોડું સાયકિક પ્રકારનો લાગે છે. તો એની મધરને પણ સમજ કરી કે તમે એની થોડી ટ્રીટમેન્ટ કરાવી. ભલે આરોપી હોય પણ એમને થોડું ટ્રીટમેન્ટ કરાવી અને યોગ્ય કરવા માટે એમને પણ જણાવ્યું છે. પંચમહાલના કાલોલ તાલુકામાં આવેલા દેરોલ ગામે દશેરાના દિવસે યોજાતા પરંપરાગત માટલી ગરબા અનોખી રીતે ઉજવવામાં આવ્યા. પ્રધાનમંત્રી મોદીના વેક્સિન જાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવા માટલી ગરબામાં કોરોના વેક્સિન જાગૃતિની થીમ રાખવામાં આવી, જે આકર્ષણનો ભાગ બન્યો હતો. આમ તો ગ્રામજનો પોતાની મનોકામના સાથે ગરબે ઘૂમતા હોય છે, પરંતુ આ વખતે દેશમાંથી કોરોના નાબૂદ થાય એવા ભાવ સાથે સૌ ગરબે ઘૂમ્યા હતા. વેક્સિનેશન જાગૃતિની ફૂલ વડે રંગોળી પણ કરવામાં આવી હતી. અહીં માટલી ગરબાની પરંપરા પેઢીઓથી ચાલી આવે છે, જેમાં ગ્રામજનો પોતાની સંતાન પ્રાપ્તિ, ખેત ઉપજ સહિત માટે પોતાની આસ્થા મુજબ માટલી ગરબા કરવાની માનતા રાખે છે. ખાસ તો આ આસ્થાભેર યોજાતા ગરબામાં માતાજીના સંગીતનો સુર મુસ્લિમ સમુદાયના કલાકારોએ કોમી એકતાની જીવન પ્રતીતિ કરવામાં આવી હતી. ગરબાનું આયોજન થયું છે એ કોરોના મહામારીને દૂર કરવા માટેની એક થીમ રાખેલી છે, જેમાં છે કે વેક્સિન મુકાવો અને કોરોનાને ભગાવો. અત્યારે ઘણા બધા લોકો વેક્સિનથી ડરે છે કે વેક્સિન નથી મુકાવી, બટ જો આપણે કોરોનાને આપણા દેશમાંથી નાબૂદ કરવો હોય તો વેક્સિન કમ્પલસરી મુકાવવી જ જોઈએ. ગરબા કે જે બાધાના ગરબા હોય છે અને એમાં બાધામાં સંતાન પ્રાપ્તિ, સુખ, ધંધો, રોજગાર, ખેતીવાડીમાં બરકત ના આવતી હોય તો આને માટે લોક બધા બાધા લે છે. 151 ગરબાની સમાચારોમાં સર્વસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.